ધોરણ એક માં આપણે કલરો નું પેપર જોઈશું. તો કલરો ના પેપર માં આપણે સમજૂતી મેડમ આપે છે. જુઓ કલરો નું પેપર આપણે કેવી રીતે લખવાનું છે. પ્રશ્ન એક, આ શબ્દ ની સામે ચિત્ર અને ચિત્ર ની સામે શબ્દ ને જોડો. તો જો ચિત્ર આપેલા છે, કેરી છે, ફિરકી છે, ઘડિયાળ છે, માલવી છે અને શાઇનિક છે, તો એને આપણે જોડકા જોડવાના છે. તમને પણ આવડશે, આપણે કહેવાય કે આપણે એસાઇનમેન્ટ શીખ્યા છે એટલે આપણે આવડી જશે. બમાં જઈશું, ઓળખો અને ગોળ કરો. તો શું છે, લ લખોટાનો લ છે તો લની પર ગોળ કરવાનું છે. ડ ડબ્બા ડ છે તો ડની પર ગોળ કરો. નીચેના વાક્યમાંથી પ ડ ત અણ ફરતે ગોળની નિશાની કરો. તો જે શબ્દ જે મૂળાક્ષર ઉપર આપેલો છે એની પર તમારે ગોળ કરવાનો છે. પ્રશ્ન બે, આ ચિત્રને આધારે ખૂટતા અક્ષર લખી પૂર્ણ શબ્દ બનાવો. તો પહેલો શબ્દ છે કોબીજ, બીજું શેનું ચિત્ર છે તમારે લખવાનું છે, ત્રીજું શેનું ચિત્ર છે એ પણ તમારે લખવાનું છે. બ ખાણાપુરી શબ્દ બનાવો. તો કયા કયા છે જુઓ, તો ચિત્ર આપેલું છે, બંને ચિત્ર શેના શેના છે તમારે લખવાના છે. જોડકણું વાંચી સાચા ચિત્ર પર ખરું કરવાનું છે. જોડકણું તમારે વાંચવાનું અને જે ચાબીમાંથી ચિત્ર સહી હોય એ તમારે ખરું કરવાનું છે. પ્રશ્ન ત્રણ, બ અ શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પૂરો. તો જો ઉપર એ વિકલ્પો આપેલા છે તો બધા તમારે જોઈને લખવાના છે. બમાં સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો જો બાજુ બધા જવાબ આપેલા છે એ બંનેમાંથી આપણે એક જવાબ અંદર ખાલી જગ્યામાં પૂરવાનો છે. ક નીચેના ખરા વાક્યમાં ખરું અને ખોટા વાક્યમાં ખોટાની નિશાની કરવાની છે. નિશાની ખાનામાં કરવાની છે. શેમાં? ખાનામાં. પ્રશ્ન ચાર, અ ત્રિકોણમાં આપેલા અક્ષરની પંક્તિઓમાંથી શોધીને તેની ફરતે ગોળ કરો. તો ત્રિકોણમાં ર અને બીજા ત્રિકોણમાં હ, જો ર હોય તો રની પર ગોળ કરો, તો ર તો ગોળ કરેલું છે તો હની પર આપણે ગોળ કરવાનું છે. બમાં કોણ બોલે છે તે ખરું ખરાની નિશાની કરો. તો બે વાક્ય આપેલા છે, તમને જેની પર લાગે એની પર તમારે ખરું કરવાનું છે. નીચેના શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો. તો નમૂનો આપેલો છે લ ખ, તો લ ખો. આ આગળ જોશું ડ, વાંચો સમજીને નવો શબ્દ બનાવો. તો નમૂનો આપેલો છે વરાળ અને ખમણ. તો રામ એ શબ્દ બને છે. આમાં એક શબ્દ આપેલો છે તમારે, બે શબ્દ આપેલા છે તમારે, જે નિશાની કરેલી છે એ તમારે લખવાનો છે. પ્રશ્ન પાંચ, અ ઉખાણા વાંચો અને પક્ષીનું નામ લખો. તમારે ઉખાણા વાંચવાના બંને અને પક્ષી જે આવતું હોય એ તમારે લખવાનું છે. ફળ અને ફૂલ અલગ તારવો અને લખો. તો બારમાસી, નારંગી, ગુલાબ, પપૈયું, ચંપો, જાંબુ, મોગરો, ટેટી, ચાસુ, કેળો, એ તમારે કેરીમાં આવતું હોય તો કેરીમાં અને ફૂલમાં આવતું હોય તો ફૂલમાં, ગમે તેમાં લખવાનું છે. બરાબર છે. શબ્દ બનાવો અને લખો. તો પહેલો કયો શબ્દ બન્યો છે, તો કે મદારી. તો બીજા શબ્દ ચાર તમારે બનાવવાના છે. તો ધોરણ એક ને આ રીતે પેપર શાંતિથી જોઈને લખવાનું છે. તમારી જાતે લખજો તો સારું રહેશે. મમ્મીને કહેવાનું કે સૂચના વાંચી આપે અને આપણે આપણી જાતે પેપર લખવાનું છે. આ રીતે જેને એસાઇનમેન્ટ લખ્યું હશે એને પેપર લખતા આવડી જશે. અલ્લાહ હાફિઝ.